નમસ્કાર હું શું હિના સાબરકાંઠા જિલ્લાની મુખ્ય સિવિલમાં ચાંદીપુરાના કેસમાં વધારો થયો છે આજ સુધીમાં કુલ દર્દીના મોત થયા છે તો સારવાર હેઠળ છે સાબરકાંઠા જિલ્લામાં દરરોજ ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે જેમાં આજ સુધીમાં દસ બાર દર્દીના મોત થયા છે તો અહીંની હિંમતનગર સિવિલમાં રાજસ્થાન અરવલ્લી ખેડા સહિત જિલ્લાના શંકાસ્પદ ચાંદીપુરાના કુલ એકત્રીસ દર્દીઓ નોંધાયા છે જેમાં ત્રીસ દર્દીઓના રિપોર્ટ મોકલવામાં આવ્યા છે જેમાં આઠ બાળ દર્દીઓના ચાંદીપુરા પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ચાંદીપુરા વાયરસથી બે દર્દીઓના મોત પણ થયા છે હાલમાં હિંમતનગર સિવિલમાં કુલ ચાર બાળ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં એકની તબિયત નાજુક થતા વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું છે જિલ્લામાં હજુ પણ કેસ વધવાની આશંકા છે ત્યારે સિવિલમાં વોર્ડ અને બેડની વ્યવસ્થા પણ કરવા વધારવામાં આવી છે જેને લઈને આરોગ્ય વિભાગ સહિત સિવિલનું તંત્ર પણ કામે લાગ્યું છે અત્રેની જીએમએસ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે કરંટ સિચ્યુએશનની અંદર ટોટલ ચાર દર્દી સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના આપણી હોસ્પિટલ ખાતે દાખલ છે જેમાંથી બે દર્દી વોર્ડમાં દાખલ છે અને બાકીના બે દર્દી છે એ પીઆઈસીયુ વોર્ડમાં દાખલ છે અત્યાર સુધીમાં ટોટલ આપણે ત્રીસ સેમ્પલ જે સસ્પેક્ટેડ છે એના ટેસ્ટિંગ માટે મોકલેલા છે જેમાંથી સત્યાવીસ સેમ્પલના રિઝલ્ટ આપણી પાસે આવી ગયા છે જેમાંથી ઓગણીસ સેમ્પલ નેગેટિવ છે આઠ સેમ્પલ અત્યાર સુધી પોઝિટિવ આવ્યા છે અને ત્રણ સેમ્પલ છે જેના રિપોર્ટની આપણે રાહ જોઈ રહ્યા છે તો કેટલા જેમ દેખ છે કહીએ જિલ્લામાં અત્યાર સુધીમાં આપણી હોસ્પિટલ ખાતે ટોટલ દસ દર્દીના મરણ થયેલ છે જેમાંથી બે દર્દી છે એના કન્ફર્મ પોઝિટિવ ચાંદીપુરા વાયરસનું રિઝલ્ટ આવેલ છે રાજ્યના દર્દી આવતા આવે સાબરકાંઠા જિલ્લાની જીમર્સ મેડિકલ કોલેજ સંલગ્ન હિંમતગર હોસ્પિટલ ખાતે આપણે અહીંયા આપણા રાજસ્થાનથી પણ દર્દી આવે છે આ ઉપરાંત હિંમતનગર જિલ્લા સિવાય જે હિંમતનગરની બોર્ડર અડીને અરવલ્લી જિલ્લો છે ત્યાંથી પણ દર્દી આવે છે હિંમતનગર પ્રોપરના પણ દર્દી આવે છે અને એક દર્દી તો આપણે ખેડા જિલ્લામાંથી પણ આપણે સારવાર માટે આવી હોય તો આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ કોમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જ છે જિલ્લાના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા આપવા માટે જિલ્લા પોલીસ ટ્વેન્ટી ફોર બાય સેવન સેવારત છે સાયબર ક્રાઇમ કે ફ્રોડનો ભોગ બનેલા વ્યક્તિ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે સાયબર ક્રાઇમ સાયબર ફ્રોડથી બચવાનો એકમાત્ર ઉપાય સાવધાની અને સતર્કતા છે હું બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ આપ સર્વ મીડિયાના મિત્રો મારફતે જણાવવા માંગુ છું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ સાયબર ની ઘણી બધા ઘટનાઓ બને છે આ જે ઘટનાઓ બને છે તેમાં જે મુખ્યત્વે જે ફ્રોડ હોય છે તેમાં કોઈને કોઈ માણસ જે છે એ કોલ કરી અને ઓટીપી ના પાસવર્ડ મોકલવા કોઈ લિંક મોકલવી આ ઉપરાંત જે છે ઓએલએક્સની વસ્તુ મારફતે કોઈ કરાવવું કેવાયસીનું ફોર્મ ભરાવું કે આવી બીજી કોઈ લિંક મોકલી અને અલગ અલગ રીતે આપણા જે માણસો હોય છે કે જે લોકો શિક્ષિત પણ હોય છે ને ઘણા કિસ્સામાં જે લોકો ઓછું ભણતા હોય છે તેમને બી ડરાવી ધમકાવી અને પોતે કોઈ અધિકારી છે તેઓ બી ખોટો રફ જમાવી અને હાલના સમયમાં એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે આ તમામ સાયબર ક્રાઇમના અપરાધો જે છે જે આપણી બનાસકાંઠા પોલીસે વન નાઇન થ્રી ઝીરો ઉપર એને નોંધી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરતી હોય છે હું લોકોને જણાવવા માગીશ કે તેઓ આ સાયબર ક્રાઇમના શિકારનો ભોગ ના બને આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને બે કરોડ જેટલી માત્પર રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે આ સિવાય હાલમાં પાંચ કરોડ ઓગણસાઠ લાખ જેટલી રકમ પણ પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે હું આ માધ્યમથી લોકોને કહેવા માગીશ કે આપ લોકો સાયબર ક્રાઇમના ફ્રોડનો ભોગ ના બનો આપ લોકો ખૂબ સાવધાની બરતો અને છતાં પણ જો આપને કોઈ મુશ્કેલી થાય છે ને આપના સાથે કોઈ ફ્રોડ કરી દે છે તો આપ વન નાઇન થ્રી જીરો ઉપર કોલ કરશો તો અમે આપની રકમને તો તરંત ધોરણે એને ફ્રીજ કરાવીશું અને ત્યારબાદ આપની રકમને પાછા આપવા અને અમે તમામ કાર્યવાહી બી કરીશું તો લોકો વારંવાર સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે જો આવું કંઈ પણ થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસને આરોપી સુધી પહોંચવામાં મદદ કરે એ માટે અપીલ કરવામાં આવી છે ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ એકસો ચૌદ કરોડ રૂપિયા જેટલો રોડ થયેલો છે અને તેમાંથી પોલીસે લગભગ છેતાળીસ ટકા ઉપરાંતની રકમ લગભગ ત્રેપનથી ચોપન કરોડ રૂપિયા લોકોને પરત પણ અપાવ્યા છે ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ છપ્પન લાખ રૂપિયા જેટલી રકમ લોકોને અપાવી છે દરેક લોકોને આપી છે અને વારંવાર તેમને અપીલ પણ કરવામાં આવી છે કે અલગ અલગ એજન્સી દ્વારા બેંક તેમજ ઇન્કમ ટેક્સ તેમના નામથી પણ ફોટા મેલ કરતા ફ્રોડ થતા હોય તો ક્યાંક શિકાર બન્યા હોય અને કદાચ કોઈ કારણસર ક્યાંક શિકાર બને તો ગભરાટ વગર કોઈપણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા દરેકને જણાવવામાં આવ્યું છે છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં અને રાજ્યમાં સાયબર ક્રાઈમના ફ્રોડ સતત વધી રહેલ છે લોકો સાયબર ક્રાઈમનો ભોગ ના બને એના માટે સચેત રહે અને જે લોકો કોઈ પણ કારણસર સાયબર ક્રાઈમનો ભોગ બને એ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને પોલીસને આરોપી સુધી પહોંચવામાં મદદ કરે એ માટે ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે સાયબર ક્રાઈમના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે લગભગ એકસો ચૌદ કરોડ રૂપિયા જેટલું ફ્રોડ થયેલ છે અને તેમાંથી પોલીસે લગભગ છેતાલીસ ટકા ઉપરાંત રકમ લગભગ ત્રેપન ચોપન કરોડ રૂપિયા લોકોને પરત પણ અપાવેલ છે ગાંધીનગર જિલ્લા પોલીસે પણ લગભગ છપ્પન લાખ રૂપિયા જેટલી રકમ લોકોને પરત અપાવેલ છે દરેક લોકોને અપીલ છે કે સાયબર ક્રાઈમનો ક્યાંય ભોગ ન બનીએ વારંવાર તમને અપીલ કરવામાં આવે છે અલગ અલગ એજન્સીઓ દ્વારા બેંક છે ઇન્કમ ટેક્સ છે એમના નામથી પણ ખોટા મેલ કે ખોટા ફ્રોડ થતા હોય તો ક્યાંય શિકાર ન બની અને કદાચ કોઈ કારણસર ક્યાંય ફ્રોડનો શિકાર બનીએ તો કોઈ પણ જાતના ગભરાટ વગર કોઈ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક પોલીસ સંપર્ક કરવા માટે દરેકને જણાવવામાં આવે છે આ સિવાય જે લોકો ક્યાંક સાયબર ક્રાઈમનો ભોગ નથી બનતા પણ એમની સાથે કંઈક ઠગાઈ થવાનો પ્રયત્ન થાય છે અથવા તો એમને એવી લિંક કેવો કોલ આવે છે એવા લોકોને પણ વિનંતી છે કે પોલીસનો સંપર્ક કરો જેથી આવા લોકો સુધી અમે પહોંચી શકીએ તો તાપી જિલ્લા પોલીસ અધિક્ષક ની આગેવાનીમાં આજે સાયબર ક્રાઈમ અંગેની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી સાયબર ને વધતા જતા ગુનાઓમાં અનેક લોકો ભોગ બનતા હોય છે જેથી સાયબરના ગુનાઓને ડામવા તેમજ લોકોને ભોગ બનતા અટકાવવાના ઉદ્દેશ્યથી પોલીસ વિભાગ દ્વારા જનજાગૃતિના ભાગરૂપે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું સાયબર ક્રાઇમના વધતા જતા વ્યાપને અટકાવવા લોકોને ખોટી રીતે ભોગ બનતા અટકાવવા ખાસ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જો કોઈ વ્યક્તિએ સાયબરના ગુનાઓનો ભોગ બને છે તો જે તે ભોગ બનનાર વ્યક્તિ સાયબર ક્રાઇમ વિભાગના ટોલ ફ્રી નંબર વન નાઇન થ્રી ઝીરો પર પોતાની અરજ આપી શકે છે આ સિવાય નજીકના પોલીસ વિભાગને પણ જાણ કરી શકે છે ભોગ બનનારનું જ્યારે એકાઉન્ટ ફ્રીઝ થાય છે ત્યારે હવે કેવા નવા નિયમો આવ્યા છે તે આપણે જિલ્લા પોલીસ વડા પાસેથી વિગત તેઓએ આપી હતી આપણે સૌ જાણીએ છીએ એમ આજના સમયની અંદર સાયબર ક્રાઈમ એ ખૂબ જ મોટો પડકાર છે આ સાયબર ક્રાઇમને નાથવા માટે ગુજરાત સરકાર તરફથી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની સ્થાપના પણ કરવામાં આવી છે જેની અંદર પીઆઈ કક્ષાના પીએસઆઈ કક્ષાના અને સાયબર ક્રાઈમ વિશે જાણકાર એવા પોલીસ માણસોની નિમણૂક પણ કરવામાં આવી છે સાયબર ક્રાઇમમાં મોટાભાગે કોઈ પણ કોલ અથવા ઓટીપી વગેરે આવવાથી તેમના બેંક એકાઉન્ટમાંથી ભૂખ બનનારના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવાના બનાવો ખૂબ ધ્યાને આવતા હોય છે આ જ બનાવોમાં વિક્ટીના પૈસા ફ્રીઝ કરાવવા અને એને પૈસા પાછા અપાવવા માટે રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે પોલીસ એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે જો આપણે આપણી જિલ્લાવાઇઝ ની જોઈએ તો તાપી જિલ્લાની અંદર કુલ સત્તાણું લાખ જેટલી રકમ ફ્રીઝ કરાવવામાં આવેલી હતી અને તેમાંથી લગભગ ચોવીસ લાખ જેટલી રકમ પોતપોત પોતપોતાના એકાઉન્ટમાં પરત કરી દેવામાં આવેલી છે આ એકાઉન્ટ ફ્રીઝ થવાની સાથે જ એવી બાબત પણ ધ્યાનમાં આવેલી હતી કે કેટલાક એક એવા એકાઉન્ટ પણ આની અંદર ફ્રીઝ થતા હતા કે જેની અંદર જે ગુનાની રકમ હોય અથવા તો જે ફ્રોડની ડિસ્પ્યુટેડ એમાઉન્ટ હોય એ ખૂબ ઓછી હોય અને એની સામે એ એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન બીજા પણ થતા હોય અને એની અંદર જે વેપારી વર્ગ અથવા તો જે સામાન્ય જનતા હોય એ પણ એમાં હેરાન થતી હતી કે કોઈ કારણસર એમના એકાઉન્ટ પણ ફ્રીઝ થતા હતા અને આ એકાઉન્ટ ફ્રીઝ થયા બાદ બનાસકાંઠાથી મળતા મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુર પંથકમાં કાતરા નામની જીવવાતનો ઉપદ્રવ વધ્યો છે ખેડૂતોના પાક અને ઘાસચારાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે વરસાદ ન આવતા અને તડકો પણ ન પડતા કાતરા નામના જીવાતનો ઉપદ્રવ વધતો જોવા મળી રહ્યો છે ગુવાર મગફળી ઘાસચારા અને કાતરા નામની જીવાતે નુકસાન પહોંચાડ્યું છે બનાસકાંઠા પંથકમાં કાતરા ઈયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે જેમાં બનાસકાંઠા સહિત જિલ્લા સહિત પાલનપુર તાલુકાના આંબેથા સાંભરડા મોતીપુરા ફતેહપુર વાગદા સહિત પચાસથી વધુ ગામોમાં કાતરાનો ઉપદ્રવ વધ્યો છે કાતરા ખેતીના પાક શાકભાજી અને ઘાસચારાના પાન કતરી ખાઈ રહ્યા છે દવાનો છંટકાવ કરીએ છતાં જલ્દી તેનો નાશ થતો નથી ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરી ખેડૂતો સાથે બેઠક કરી કાતરાનો ઉપદ્રવ રોકવા માટે સમજ આપવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે પાલનપુર તાલુકામાં બાજરી અઢારસો ઇઠોતેર હેક્ટર જુવાર ત્રણસો પચીસ હેક્ટર મકાઈ એકસો ચોસઠ હેક્ટર મગ બસો છત્રીસ હેક્ટર અડદ એકાણું હેક્ટર મગફળી ઓગણીસ હજાર સાતસો અગિયાર હેક્ટર સાતસો ત્રીસ અને ઘાસચારાનું ચૌદ હજાર છસો ઓગણચોળીસ હેક્ટર વાવેતર કરાયું છે બનાસકાંઠામાં જાણે કુદરત રૂટ્યો હોય તે રીતે ખેડૂતો પર અવારનવાર મુસીબતો આવતી જ રહે છે જેમાં એક એક તો તરફ તરફ વરસાદ પ્રમાણમાં છે બીજી જે કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે જેમાં મગફળી ઘાસચારો તેમજ ગવાર જેવા પાકોમાં જે કાતરા નામની જીવાત છે નુકસાન પહોંચાડી રહી છે જેથી ખેડૂતોમાં ચિંતાજનક આદે વધારો થઈ રહ્યો છે ઉર્વશી વ્યાસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત બનાસ અમરેલી જિલ્લામાં ખેડૂતો દ્વારા આશરે બે લાખ સાત હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે ધારી તાલુકાના ખેડૂતોએ કરેલી મગફળીના વાવેતરમાં ઇયળના ઉપદ્રવ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મોંઘા ભાવના બિયારણ વાવ્યા બાદ મગફળીના છોડમાં રોગ આવ્યો છે મગફળીના ઉભા છોડ સુકાતા ઊભો પાક પીળો પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ધારીના વેકરિયા વેકરીયા પરામ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ખેડૂતો ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે આમ તો ખેડૂતો આ વર્ષે ખેતી લાયક વરસાદ થતા હોશે હોંશે મોંઘા ભાવના બિયારણો લઈને વાવણી કરી દીધી આ વર્ષે સારી કમાઈ થશે તેવી આશા અને કુદરતની મહેર સમજી ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કર્યું જો કે અમરેલી જિલ્લામાં આશરે બે લાખ સાત હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે ત્યારે વાત કરીએ તો ધારી તાલુકાના ખેડૂતોની પરેશાની આવી પડી છે મગફળીના છોડમાં રોગ આવ્યો છે જેમાં યળો દ્વારા છોડના પાંદડાને નષ્ટ કરી દીધે છે અને પાંદડા પીડા પડી જાય છે અને સુકાઈ જાય છે ત્યારે ખેડૂતો ઉપર કુદરત આ વર્ષે મહેરબાન થયો હોય એ પ્રમાણે ખેડૂતોએ પરંતુ ખેડૂતોના મગફળીના પાકમાં અણધારી આફતરૂપી રોગ આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ત્યારે ખેડૂતો શું જણાવે છે જુઓ મારું નામ ધીરુભાઈ બોવા તાલુકો ધારી જિલ્લો અમરેલી ગામ વેકરિયાપરા મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે ઈળોનો એટલો બધો ઉપદ્રવ છે મોંઘી દવા છાંટવા છતાં ઈળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાને હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી ઊભે સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે છગનભાઈ વેકરિયા તાલુકો ધારી જિલ્લો અમરેલી વેકરિયાપરા મગફળીમાં ઈયળ ને સુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દવા સાટી છે મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળતા હે સતત વરસાદને કારણે અને આમાં સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કઈક પગલાં લે બરોબર અને આમાં કાંઈ થાય એમ નથી પોર માંડવી સારી થઈ હતી ઓણ થાય એમ જ નથી માંડવી ધોરાજીમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે ત્યારે કેટલીક જગ્યાએ અનિચ્છનીય બનાવ બનતા પણ જોવા મળી રહ્યા છે આવો જ એક બનાવ રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી સામે આવ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારે પવન ફૂંકાવાના કારણે વૃક્ષ ધારાશાયી થવાનો બનાવ બનવા પામ્યું છે ધોરાજીના રાખોલિયા ચોકમાં ટેમ્પો પર વૃક્ષ પડ્યાનો મામલો સામે આવ્યો છે ટેમ્પો ચાલક ટેમ્પો લઈને પસાર થતો હતો તે સમય અચાનક વૃક્ષ ધારાશાયી થયું હતું ટેમ્પાને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી ટેમ્પો ચાલકે મારું નામ રવિ બનવામાં ગાડી રિપેર કરવા ચોક ચોકમાંથી નીકળ્યો હતો માથે પડી તમારી મારી માંગણી એટલી જ છે કે જેવા ધોરાજીમાં બધા ગમે હોય આવા કે બઉ તૂટી જાય એવા એને કાપી નાખવા અરવલ્લીના મોડાસાથી મળતા સમાચારની વાત કરીએ તો મોડાસા શહેરના પરબળી વિસ્તારમાં બનેલો બનાવ સામે આવ્યો છે શહેરના પરબળી વિસ્તારમાં અચાનક બાઇકમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે બાઇક ચાલુ કરવા જતાં એકાએક બાઇકમાંથી આગ ફાટી નીકળી હતી સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરવામાં આવી છે વરસતા વરસાદમાં બાઇકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આસપાસના લોકોએ આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા આગની ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી આગ લાગવાનું કારણ સ્પષ્ટ નથી છતાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ ફાટી નીકળી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હવામાન હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે હવામાન વિભાગે સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે જેમાં આજે ભરૂચ નવસારી ડાંગ તાપી સુરત વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટની આગાહી આપવામાં આવી છે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ આજે વરસાદની આગાહી કરાઈ છે સાથે જ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હાલ ઓફ શોર્ટ રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરાઈ છે તો આવતીકાલે પણ રાજ્યના ભરૂચ નવસારી ડાંગ તાપી સુરત વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી અપાઈ છે શનિવારે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે તો વલસાડ જિલ્લાના પાડીના પલસાણામાં તસ્કરોએ એક મંદિરને નિશાન બનાવ્યું હતું ગામના સુપ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિરના દરવાજો તોડી તસ્કરે અંદર પ્રવેશ કર્યો હતો દાનપેટીની સાથે ભગવાન શિવજીનો નાગ અને છતરની પણ ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો મંદિરમાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બનામની જાણ થતાં જ પાડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી સીસીટીવીમાં દેખાતા દ્રશ્ય મુજબ એક તસ્કર મંદિરનું તાળુ તોડી અંદર પ્રવેશ કરે છે અને ત્યારબાદ કટર વડે મંદિરની બે મોટી દાનપેટી તોડે છે અને તેમાં રાખેલી દાનની રકમ રોકડ રકમની સાથે ગર્ભગૃહમાં રાખેલો ભગવાન શિવજીનો પિત્તળના નાગ અને શિવલિંગ પરના છતરની પણ ચોરી કરી બિલ્લી પગે ફરાર થઈ જાય છે સવારે પૂજારીએ મંદિરમાં પહોંચી દરવાજા ખોલતા ચોરી થઈ હોવાનું જાણ થઈ હતી આથી પૂજારીએ ગામના લોકો અને પોલીસને પણ જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કાર્યરત કેન્દ્ર સરકારનું બજેટ સંસદમાં રજૂ થઈ ગયું છે જેને સાર્વત્રિક આવકાર મળ્યો છે સામાન્ય બજેટ અંગે દર વર્ષે અર્થશાસ્ત્રના નિષ્ણાંતો દ્વારા ચર્ચા કરવાની પ્રથા ચાલી આવી છે તે અનુસંધાને ડીસા માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ પત્રકારોને બજેટ બે હજાર ચોવીસ વિશે ભારે જણાવ્યું હતું કે ભારત જેવા મોટા દેશના ભારેખમ બજેટના આંકડાની માયાજાળ કદાચ સામાન્ય માનવીને ન સમજાય પરંતુ દેશનું બજેટ સૌને અસર કરે છે આ બજેટ આ વર્ષનું બજેટ અનેક રીતે અનોખું છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકારનું ગઠન થયા બાદનું આ પ્રથમ બજેટ છે ત્યારે સાચા અર્થમાં દેશને દિશા આપનારું આ બજેટ છે હું આવકારું છું આજે બજેટના સંદર્ભમાં દિશા મુકામે પ્રબુદ્ધ નાગરિકોની એક મીટીંગ યોજાઈ હતી જેની અંદર બજેટ ઉપરની બજેટના તમામ પાસાઓ ઉપરની ચર્ચા કરવામાં આવી છે આ બજેટ નરેન્દ્રભાઈ મોદી સાહેબના દસ વર્ષના શાસનકાળ પછીનું આ અગિયારમું બજેટ છે આ બજેટ કન્ટિન્યુટી માટેનું છે આ બજેટ સ્ટેબિલિટી માટેનું છે ને આ બજેટ વિકસિત ભારતના સંકલ્પ માટેનું છે ગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવ્યો છે ગુજરાત રાજ્યના વાયરલ ફેલાઇટિસના કુલ એકસો ચાલીસ કેસો નોંધાયા છે બાવન ચાંદીપુરા પોઝિટિવ કેસ મળી આવ્યા છે સૌથી વધુ સાબરકાંઠામાં બાર શંકાસ્પદ કેસ નોંધાયા છે જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં છપ્પન બાળકોના મોત નીપજ્યા છે ચાંદીપુરા વાયરસથી ઓગણત્રીસ દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે राज्य में हतेार સુધી 52 દર્દીઓ સાજા થયા છે રાજ્યના વાયરલ એન્સેફલાઇટિસના કુલ 140 કેસો નોંધાયા છે ગુજરાત રાજ્યમાં લાસ્ટ અરાઉન્ડ 1 મંથ સે કેસિસ એક્યુટ વાયરલ એન્સેફલાઇટિસ કે આ રહ્યા છે ટોટલ મળી કે અભી તક 140 એક્યુટ વાયરલ એન્સેફલાઇટિસ કે કેસિસ मिले हैं उन सभी का सैंपल पहले पूना में हम भेजते थे एनआईवी पूना इसके बाद जीबीआरसी गांधीनगर में जो है तो वहां स्टेट लेवल में ही हमने प्रिपरेशन करके यहाँ करवाना शुरू कर दिया है तो सबके सैंपल में से अभी रेगुलरली रिपोर्ट आ रहा है। तो ना पास रहे है अमरेली बक्सरा शहर अटल जी पार्क बाइपास चोकड़ी पास पसारे बिन अधिकृत अनाज एक मिनी टेम्पा ने एक जागृत नागरिक સંજય કાપડિયાએ બિનઅધિકૃત ટેમ્પામાં અનાજ ભરેલું હોવાની જાણ થતાં ગાડીનો પીછો કરી વાહનને બક્સરા શહેરના અટલજી પાર્ક પાસેથી ગાડીના ડ્રાઈવર વિનોદ ગોવિંદ પરમાર અને સમીર ઓસમાન્ડ ચૌહાણને બિન અધિકૃત અનાજના જથ્થા અંગેની જાણ બક્સરા પ્રાંત અધિકારીને અને પોલીસને કરતા પોલીસે દ્વારા બિન અધિકૃત ભરેલા અનાજના મિની ટેમ્પાને બક્સરા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી આ અંગે પૂછપરછ કરી મામલતદાર દ્વારા મિની ટેમ્પામાં ચોખા ભરેલા હોય જેના કોઈ આધાર પુરાવા ન હોવાથી ચોખાની કિંમત અઠ્ઠાણુ હજાર છસો બાવીસ અને મિની ટેમ્પાની આશરે કિંમત એક લાખ પચાસ હજાર ગણી વાહન સહિત બે લાખ અડતાલીસ હજાર છસ્સો બાવીસનો મુદ્દામાલ કબજે કરી અધિકૃત રેશનિંગના ચોખાને વડીયા ગોડાઉન ખાતે મોકલી દેવામાં આવ્યું હોવાનું નાયબ મામલતદાર નીરવ વઘાસિયાએ જણાવ્યું હતું વલસાડના ઉમરગામ પંથકના વંકાસ ગામે ઉમરગામ ભિલાડ કોસ્ટલ હાઇવે પર ગતરાત્રિના સાડા દસ વાગ્યાના સમયે એક ટ્રકના ચાલકે રોડ પર રખડતી ગાયો સાથે ટક્કર મારી અકસ્માત સર્જી બે વાછરડા સહિત સાત ગાયોને ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળ પર કરોણું મોત નીપજ્યું છે ઉપરોક્ત ઘટનાની જાણ પોલીસ અને ગૌરક્ષકોને થતા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ઘટના જોઈ ગૌરક્ષકોમાં આક્રોશ ફેલાયો હતો રાત્રિની ઘટના બાદ સવાર સુધી માર્ગ પર મૃત પડેલા ગાયોનો નિકાલ ન કરતા સ્થાનિકોમાં રોષની લાગણી છવાઈ હતી જોકે કે નજીકનું ગામ તુંબના પૂર્વ સરપંચ માનવતા દાખવી સંબંધિત વિભાગને જાણ કરી મૃત ગાયોનો નિકાલ કરવા પ્રયાસ હાથ ધરાયા હતા દમણમાં બેફામ બસ ચાલકે અકસ્માત સર્જી બેનો ભોગ લીધો હતો ખાનગી મિની બસ ચાલકે પૂર ઝડપે બસ દોડાવી એક સ્કૂટીને અડફેટે લીધી હતી આ ઘટનામાં સ્કૂટી સવાર બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા દમણના રીંગણવાળા વિસ્તારની આ ઘટના છે અડફેટે લીધા બાદ પણ બસ ચાલકે બસ દોડાવી અને સ્કૂટીને દૂર સુધી ઢસડીને લઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરી અકસ્માત સર્જનાર બેફામ બસ ચાલકની અટકાયત કરી તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી બનાસકાંઠા જિલ્લાના ગામોમાં વિકાસના કામો અટકી જતા સરપંચો પહોંચ્યા હતા જિલ્લા પંચાયત કચેરીએ બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતના વિકાસની દરખાસ્તો ઝડપથી મંજૂર કરવા સહિત મનરેગા યોજનામાં મટીરીયલ કામની મંજૂરી આપવા બાબતમાં બનાસકાંઠા જિલ્લા સરપંચ એસોસિએશને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વિકાસની કરતી સરકારની ઢીલી નીતીથી પર આ વિસ્તારમાં રણાંક મકાનમાં અચાનક દીપડી ધુસી જતા અફરાતફરી મચી વન વિભાગ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું માતા દીપડીને આંબરડી સફારી પાર્ક ખાતે લઈ જવામાં આવતા સ્થાનિક લોકોએ હાસ્કારો લીધો અમરેલીના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં વારનવાર વન્ય પ્રાણીઓ રણાંક મકાનો સુધી આવી જતા હોય ત્યારે ધારીના લાઇન પરા વિસ્તારમાં આવેલા રણાંક મકાનમાં અચાનક દીપડી ઘૂસી જતા વન વિભાગને જાણ કરવામાં આવી છે ત્યારે ધારી શહેરના પરા વિસ્તારમાં રહેતા પ્રફુલ્લ બાલુ પાસાણીના રણાંક મકાનમાં વહેલી સવારે અચાનક એક માંદા દીપડી ઘૂસી જતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને વન વિભાગ ઘટના સ્થળે પહોંચી પીપડીનું રેસ્ક્યુ હાથ આ હતા મહત્વના સમાચાર નવા સમાચાર માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત